ભાભરના રકડિયા ગામના ખેડૂતોએ પાક નુકસાન વળતર માટે આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર જણાવ્યા મુજબ ભાભર તાલુકામાં 2015 સહિત વર્ષે 2023 અને 24 કમોસમી વરસાદ વાવાઝોડુએ ઊભા પાકને મોટું નુકસાન કરેલ, ત્યારબાદ સર્વે કામગીરીમાં વાલા દાવાની નીતિ અપનાવી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. મળતિયાઓને ઘરે બેઠા સહાય મળી બાકીના ખેડૂતોને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સહાય ન મળતા આખરે મોટી સંખ્યામાં ખેડૂતો ભાભર મામલતદાર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપ્યું છે. રકડિયા ગામના ખેડૂતો 9 વર્ષથી સહાયથી વંચિત રહેતા મુશ્કેલી વેઠી રહ્યા છે, તો ઉચ્ચ અધિકારીઓને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં ખેડૂતો પાક નુકસાનની સહાયથી વંચિત છે. અધિકારી અને મળતિયાઓએ આ પાક નુકસાનીમાં ભ્રષ્ટાચાર કર્યો. રમેશભાઈ પદ્માભાઈ મારું નામ છે. અમે શિયાળુમાં કમોસમી વરસાદ થયો એના માટે સર્વે થયું, એના માટે અમે આવેલા છીએ ઉપવાસ માટે. ડિસેમ્બર મહિનામાં કમોસમી વરસાદને કારણે સર્વે કર્યું સેવકે, બરાબર. એમાં ખેડૂતો 129 ખેડૂતોનું સર્વે કર્યું છે અને લાભમાં 36 જણા લીધા છે, 3 જણા બાકી છે, બરાબર. એમાં અમારું એવું માનવું છે કે ગામના અમુક માણસો દ્વારા અને અધિકારી દ્વારા મિલી ભગત છું હે, એટલે આ 3 જણાને ન્યાય મળે એના માટે અમે ઉપવાસના ધારણા કરવાના છીએ. જેટલી ઘણા ન્યાય ન મળે એટલી ઘણા આંદોલન અમે ચાલુ રાખશું અને વારંવાર ગામના અમુક લોકો અને અધિકારીઓ મિલી ભગત કરે છે અને ખેડૂતો બહુ હેરાન થાય છે, તો સરકાર દ્વારા અને સારા ખેડૂતોને ન્યાય મળે એવી અમારી અપીલ છે અને આંદોલન અમે જેટલી ઘણા ન્યાય નહીં મળે એટલી ઘણા ચાલુ રાખશું. આજનો તમારો શું કાર્યક્રમ? આજનો અમારે ઉપવાસના ધારણા કરવાનો કાર્યક્રમ છે અને જેટલી ઘણા ન્યાય ના મળે એટલા માટે અમે ઉપવાસ તો ચાલુ રાખશું. અને ગામ રડકિયા, તાલુકો ભાભર, જિલ્લો બનાસકાંઠા. 92માં સોંટાયેલા માજી સરપંચ, તો આવું આ લોકો 2015ની અંદર ઉનાળો થયું એના ખેતી નિષ્ફળના કે ધોવણના કોઈ પણ પૈસામાં એમાંય ચગા ચુગલી થઈ ગઈ છે. આજ પણ એવું છે. અમારો કહેવાનો એમ છે કે અરે આ બધે જાણ જે લખવાનું હતો એ બધે ઠેર ઠેર લખી ગયું છે અને આજે ઉપવાસના ધરણા ઉપર જ આવીને ઉભા થાણે બધા લોકો, તો આનો અમાર નિયા મળવો જોઈએ. આ નિયા ન મળ્યો ને તો અમે ઠેઠ ઉધું આંદોલન ચલાવશું, આવી અમારી આ માન્યતા છે. સારી રીતે કાયદોની રીતે કાયદો અમને મળવો જ જોઈએ. અમે કોઈના વિરોધી નથી કે આને મળે ના ને ન મળે એમ, પણ અમારું એમ છે કે બધાને મળવા જોઈએ. એક ક્ષેત્રમાં બગાડ છો ને બીજા ક્ષેત્રમાં ન છો એવું કેમ આવે? અમારો કહેવાનો ભાવર સારી વાત છે. એટલે આ અમારી માગણી. ગામમાં કેટલું નુકસાન હશે અંદાજે? નુકસાન તો હવે એ દાડાનું નુકસાન બધાને છે, છે તો બધાને છે, નથી તો એ કઈ નથી, તો આ બધું ખોટું જ છે. આ તમે શું બધાને મળ્યું કે અમુકને જ મળ્યું? નથી મળ્યું, અમુકના નામ આયા છે તો બધાને. અમારો એમ છે કે બધાને મળવું જોઈએ, કહેવાનો મતલબ. ભલે મોટો કોઈ 500 મળે, કેટલા મળે એનો વિરોધ નથી અમારો, કે ઓલા નીચે આટલા મળ્યા કે આટલા મળ્યા, 500 રૂપિયા ભલે મળે પણ હરખે ભાગે વેશમાં. દેવરાજભાઈ વાલાભાઈ, ગામ રડકિયા. અમે 2023ની અંદર ડિસેમ્બરની જે પાક નુકસાન થયેલું હતું અને વાવાઝોડું આવેલું હતું એની સંદર્ભે અમે બધા અહીંયા આવેલા છો. અમુક નામ આવેલા છે, સર્વે કરેલું હતું એની અંદર અમુક નામ આવેલા ભાજપના કાર્યકર્તાઓ કે બીજા પક્ષના કાર્યકર્તાઓને લાગવગથી 2015થી અમારે આવું થયું છે. જે નાના માણસની જરૂરિયાત છે એમને ક્યારે મળતો નથી ન્યાય પૂરતો, અને આ લોકો બસ ખાઈ જાય છે. નાના માણસને પૂરો ન્યાય મળતો નથી, એમની લાલિયાવાડી ચલાવે છે અને નાના માણસને કરતા નહીં. સર્વે કર્યું છે તો સર્વેની અંદર એમ લોકોએ ખાતા નંબર લખ્યા નથી, કેટલું નુકસાન થયું છે એ લખેલ નથી, અને ઓટોમેટિક એ લોકોના નામ આવી ગયા છે અને પરિવાર દીઠ નામ આવે છે વારંવાર. આવું થયા છે ત્યારે અમારે તકલીફ થાય છે અને અમે નાના ખેડૂતો બધા હેરાન થઈએ છીએ. તમે આ બાબતે ખેતીવાડીમાં રજૂઆત કરેલી છે ઓફિસ? આ બાબતે અમે મહિના પહેલા, એક મહિના અગાઉ અમે રજૂઆત કરેલી હતી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી હતી, પણ ન્યાય મળશે ન્યાય મળશે હજી સુધી અમને ન્યાય મળ્યો નથી. એટલે અત્રે અમે બધા ઉપસ્થિત થઈ અને આજે ઉપવાસ ઉપર બેસવા માટે અહીંયા આવ્યા છીએ. આ કીધું હતું મારા ખેતરમાં 3 વીઘા આડા પાણી ભરણો છે ને બળી ગયા છે. આ વર્ષ મારે હવા ઉઠાવવાની માંથી 60-70 બોરીનું ઉત્પાદન મળતું, તો 28 બોરી રૂપિયા 28 બોરી એરંડા મળ્યા, તો ખેતીવાળાનો વ્યાજ નથી ભરી ગયા. આટલું નુકસાન, 50% ઉપરનું નુકસાન મારે છે. મેન આરાધ દર મોત.